कांग्रेस राष्ट्रीय अध्यक्ष सोनिया गांधी ना समर्थन में सूरत शहर कांग्रेस द्वारा ईडी ऑफिस बहार प्रदर्शन कर विरोध नोंधवामां आव्यो हतो। कांग्रेस ना आगेवानोए रामधुन बोलावीने विरोध प्रदर्शन कर्यो हतो अने भाजप विरोधी सूत्राचारो पण कर्या हता। कांग्रेसना राष्ट्रीय अध्यक्ष सोनिया गांधी ईडी द्वारा पूछपरछ माटे बोलावामां आवी रह्या छे तेने लई कांग्रेस द्वारा राज्यभरमां विरोध करवामां आवी रह्यो छे। त्यारे सूरत शहर कांग्रेस द्वारा सूरत ईडी ऑफिस बहार धरना प्रदर्शन करे विरोध करवामां आव्यो त्यारे सूरत शहरना कांग्रेस द्वारा विरोध करी नोंधावामां आव्या हता। કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત ભાજપ વિરોધી સૂત્રાચારો પણ કર્યા હતા। કોંગ્રેસ યુવા મોરચાના કાર્યકર્તા અને મહિલા મોરચાના આગેવાનોમાં પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। કોંગ્રેસના આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોને ખોટી રીતે હેરાન અને કલર કરવાની કામગીરી શરૂ થઈ છે। ઈડીની તપાસ, સીબીઆઈની તપાસ, ઇન્કમટેક્સની તપાસ એવા ખોટી તપાસો મૂકીને માત્ર ને માત્ર વિરોધ પક્ષોને કોંગ્રેસને હેરાન કરવાનું જે ષડયંત્ર આ ભાજપની સરકારમાં ચાલી રહ્યું છે એનો વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન અમે કરી રહ્યા છીએ। અમને એવું લાગે છે કે ભાજપ પાસે કોઈ વિકાસના મુદ્દા રહ્યા નથી, વિકાસની વાતો કરવી નથી। આજે દેશમાં શિક્ષણની સમસ્યા છે, દેશમાં બેરોજગારીની સમસ્યા છે, દેશમાં ખેડૂતોની સમસ્યા છે, દેશમાં મોંઘવારીની સમસ્યા છે। એ સમસ્યાઓથી બીજે ધ્યાન ભટકવા માટે માત્ર ને માત્ર વિરોધ પક્ષોને ટાર્ગેટ કરી અને ભાજપની સરકાર આવા જે પ્રોપરગંડા કરી રહી છે એનો અમે સખત વિરોધ આજે સમગ્ર દેશમાં કરી રહ્યા છીએ।